મારે એ સમજવું છે કે જેમ ક્ષત્રિય સમાજમાંથી અમુક લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે, એ રીતે શું કોઈ ભાજપના નેતાઓ તમારી સાથે સંપર્કમાં છે અને જે અંદરથી એવું ઈચ્છી રહ્યા હોય કે નહીં આ વિવાદ ચાલુ રહેવો જોઈએ, તમને કોઈ કહેતું હોય કે નહીં હજુ કશું કરો તો આ વિવાદ ચાલુ રહે અને રૂપાલા બદલાય? આ સ્ટેટમેન્ટ આપવામાં મને એવું થશે કે ભારતીય જનતા પાર્ટીમાં ખરેખર વિખવાદ ઉભો થઈ જશે. કેમ કે ગતરોજ સાંજે કદાચ 8:30 ની બાજુમાં એક એવા દિગ્ગજ નેતા નો મને ફોન આવેલો ભારતીય જનતા પાર્ટીના, કે જેને આખી મને પૂરી વાત કરી કે આ આંદોલન અત્યારે ક્યાં વેગે જશે, આગળના દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શું કરી શકે છે, આટલી આટલી વાતોથી બચવું, આટલા આટલા સમીકરણોથી બચવું. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે લોકો છે એ લોકો આ ટ્રેકને, એટલે કે જે અત્યારે જે સાચો ટ્રેક છે એ પકડી રહે, અને બીજું કે કોઈ જગ્યાએ ભારતીય જનતા પ્રેરિત કોઈ ભટકાવાના, ભરમાવાના કે ભડકાવાના કેટલી હદ સુધીના પ્રયાસો થઈ શકે છે. કારણ કે એ પીઢ આગેવાન છે, છેલ્લા લગભગ 30-35 વર્ષથી એ ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા છે, જૂનું જનસંઘ હતું ત્યારથી જોડાયેલા છે. એટલે એ કહી શકાય કે એ સચેત કરતા હતા કે ભાઈ તમે સચેત રહેજો કે કઈ રીતે, કેમ કે આંદોલનમાં ફાટા પાડવાના કે આંદોલનને ઊંધા ટેકે લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીએ દર વખતે જે વલણો અપનાવ્યા છે એ વલણોમાં આ વખતે તમારે આટલા આટલા સમીકરણથી બચવું. હું નામ એટલા માટે નથી આપી શકતું કારણ કે પછી કદાચ કાલ સવારે અત્યારે હોદ્દા ઉપર પણ છે, એટલે મારે એમની પણ પ્રતિષ્ઠાને હારી ન નાખવું. એક ખાલી ખાલી નાનું એક કહી દેજો, એ શું ક્ષત્રિય નેતા છે કે બીજા કોઈ સમાજ સાથે સંકળાયેલા છે? બીજી વાત કે આંદોલન જે ટ્રેક ઉપર જઈ રહ્યું છે, જે ખરેખર માંગણી છે, એ માંગણી ને લાગણી સાથે સંકળાયેલા વ્યક્તિ છે. હું આ વાત એટલા માટે સ્પષ્ટ કરું છું કેમ કે એ લાગણી સાથે છે, કારણ કે એ આંદોલન જે રસ્તે અત્યારે જોઈ રહ્યા છે એ આંદોલન કોઈ રીતે ભટકી ન જાય એનો હેતુ એ ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરવાનો બિલકુલ નથી. પણ જે વ્યક્તિ આ શબ્દ ઉચ્ચારે છે, બીજું કે રાજકોટના એક નેતા ગઈકાલે જયારે આ સભા પૂરી થઈ ત્યારે પછી એમને જયારે મળવા આવ્યા ત્યારે, બહુ નાનું પદ છે એટલું બધું હું મોટું પદ નથી કહી શકાય એમ, એ જે રાજકોટમાં કહી શકાય કે યુવા મોરચો છે એની સાથે સંકળાયેલા છે, તો એ વ્યક્તિ જયારે મળવા આવે છે તો ત્યારે તો એમ જે કહેવાય ને કે ભાઈ કદાચ એને અંદરથી રાજીપો છે, એ કહી રહ્યા છે કે ના ભાઈ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, થવું જ જોઈએ. પણ એ વાતને હું માનતો નથી અને હું એ વાતને આગળ વધારતો પણ નથી. કેમ વધારતો નથી? કારણ કે મને એવું લાગે છે, કારણ કે અંદર અંદર વિખવાદ ઉભો કરવો એ અમારું કામ નથી. કારણ કે એ ઇન્ટરનલ પોલિટિક્સ, એ ભારતીય જનતા પાર્ટીનું શું છે એ અમારે નથી જાણવું, અને ઇન્ટરનલ પોલિટિક્સમાં હું પડવાય નથી માંગતો. અને જે લોકો આને વેગ આપે છે એ ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ વેગ આપે છે, ક્ષત્રિય સમાજના એ લોકો વેગ આપે છે જે ખરેખર એવું માની રહ્યા છે કે ભાઈ અસ્મિતાનું અપમાન થયું છે તો કમસે કમ કઈ નો થાય તો કઈ નહીં, પણ ટિકિટ તમે રદ કરો. બીજું કોઈ એવી નથી કેતું, એવું તો કઈ કેતું જ નથી, તમે ભારતીય જનતા પાર્ટીને પાડી દો અને ભારતીય જનતા પાર્ટીને કોઈ જગ્યાએ ગામ બાદ નો કરવા દો, આવું તો કોઈ નથી. જનતા પાર્ટીમાં છે પણ આ પ્રશ્ન હું તમને ફરીથી પૂછી રહી છું. મારો પ્રશ્ન એ હતો કે ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ટરનલી એ ચર્ચા ચાલી રહી છે કે ભાજપના જ અમુક ક્ષત્રિય સમાજ સિવાયના નેતાઓ એવા છે કે જે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી આ આંદોલનમાં ઘી રેડવાનો એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય અને જો પાટીદારને જ આપવાની થાય તો એમનો ચાન્સ પણ આવી શકે. તો શું એવા કોઈ નેતાએ તમારો સીધી રીતે કે આડકતરી રીતે સંપર્ક કર્યો છે? આમ તો આવું ખુલીને ના પૂછાય, પણ તોય મેં પૂછી લીધું કે બધા જાણી રહ્યા છે તો બધાને જાણવાનો હક છે કે આવું થઈ રહ્યું છે. એટલે કોઈ સંપર્ક, સીધી રીતે તો કોઈ સંપર્ક નથી કરી શકે એમ, કારણ કે બધા જ જાણે છે કે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ઇશ્યુ થવાના છે. વોટ્સઅપ કોલમાં પણ હવે લોકો વાત કરતા ડરે છે, એટલે વાયા મીડિયા જે અમારા મિત્રો જે છે બરાબર, એના હસ્તક એના વાત મૂકી અને મારા સુધી વાત પહોંચે છે એમાં ના જ નથી. હા, એવા લોકો છે કે જે ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે, જે ઇન્ટરનલી છે એ ઇન્ટરનલી માં પણ એવું ઈચ્છી રહ્યા છે, પરંતુ એનો જે કદાચ એને એવું હોય કે આ ટિકિટ મળી જાય બરોબર, અથવા તો કહી શકે અને આ આંદોલનને કારણે એનો પોતાનો ક્યાંક રોટલો શેકાઈ જાય, તો હું એવું માનું છું કે એ વસ્તુ શક્ય નથી બનવાની. હા, કદાચ એવો વેગ આપવાનો પ્રયત્ન કરે કે આવું કરવું જોઈએ અથવા તો આ દિશામાં પણ તમારે વિચારવું જોઈએ, એ પ્રકારના સજેશન જે છે, એ સજેશન એટલે સુઝાવ, એ સુઝાવ અમને મળે છે એમાં ના જ નહીં, પણ એ સુઝાવ ઉપર ચાલવું કે ન ચાલવું એ તો ક્ષત્રિય સમાજ જ નક્કી કરશે. હા, એ વાત સાથે હું સંમત છું, કોઈ ડાયરેક્ટલી અમને નથી કહેતું, પણ ઇનડાયરેક્ટલી એ વાત એ રાજકોટના જ જે મોવડી મંડળના વ્યક્તિ હોય એ ડાયરેક્ટલી ને પણ ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક પહોંચાડે છે, પણ એનો ઉદ્દેશ્ય કદાચ એવું એવું હું નથી માનતો
કારણ કે એની વાતમાં મને એવું છલકાડું નથી કે ઈ આ પદ ઉપર સીધા જ એને એમપી ની ટિકિટ મળી જાય અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં એને કોઈ હોદ્દો મળી જાય, કદાચ એવો ઉદ્દેશ્ય એની વાતમાં છલકાયો નથી, અથવા તો કદાચ હું એનો એ દ્રષ્ટિકોણ ન જોઈ શકું હોય એવું પણ હું માનું છું. કદાચ એ એનું જે તાત્પર્ય હોય તો એનો કોઈ સ્વાર્થ ન સમજી શકું હોય, કારણ કે હજી એટલો બધો હું પરિપક્વ નથી, કારણ કે રાજકીય પરિપક્વતા એટલી બધી મારામાં નથી આવી, પણ વાત પહોંચે છે એ વાત સાથે હું સહમતિ દર્શાવી આગળના પ્રશ્ન ઉપર આપણે જઈએ છીએ.